પાટડીનગરમાં હોળી ધૂળેટી પર્વ તહેવાર નિમિત્તે બજારમાં ડિઝાઇનવાળી રંગોની પિચકારી, હર્બલ કલર, ફુગ્ગા એકબીજા પર ફેંકી ધૂળેટી પર્વનો તહેવાર ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો. પાટડીનગરમાં હોળી ધૂળેટી પર્વ તહેવાર નિમિત્તે બજારમાં ડિઝાઇનવાળી રંગોની પિચકારી, હર્બલ કલર, ફુગ્ગા એકબીજા ઉપર ફેંકી ધૂળેટી પર્વનો તહેવાર ઉત્સાહભેર ઉજવણી કરી હતી, જેમાં બાળકોએ લેટેસ્ટ પિચકારી, વોટર બલૂન, ગન પિચકારીથી ધૂળેટી રમ્યા હતા. તેમજ પાડી સાંઈ સાંગરીલા સોસાયટી ખાતે યુવાનો બહેનો બાળકોએ કલર તેમજ ગુલાલ નાખી ધૂળેટી રમતા નજરે પડ્યા હતા. ધૂળેટીમાં આ વખતે સરકાર દ્વારા કેમિકલયુક્ત કલરનો ઉપયોગ ન કરવાનો, ધૂળેટી રમનારાઓએ માત્ર હર્બલ કલરનો ઉપયોગ કરવો વગેરે સૂચનો કરવામાં આવ્યા હતા, જેથી યુવાનોના શરીર પર કોઈ પણ પ્રકારની એલર્જી ન થાય. આ સાથે રાજસ્થાનની તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા 5 દિવસ સુધી હોળી ધૂળેટીનો તહેવાર ઉજવતા હોય છે, જે તહેવારના પ્રસાદ માટે ધાણી, ખજૂર તેમજ પતાસાનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે પારડી કોલેજ રોડ પાસે ઉત્તર ભારતીય રામુભાઈ સરબતવાળા દર વર્ષે મિત્રોની નશા વગર ભાંગનું વિતરણ કરતા હોય છે અને અનેક યુવાનો અહીં ભાંગને પ્રસાદ રૂપે પીને સેલ્ફી લેતા હોય છે અને પારડીમાં ઉત્સાહ સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને રામુભાઈ એ એક તો શિવ ભક્ત છે અને ભગવાન ભોળેનાથને જ્યારે ટાંડો કર્યો ત્યારે એ ભાંગનું સેવન, અને ભાંગ એ ખરેખર આપણા વેદકાળથી આજ સુધી એક પ્રસાદ છે, અને એ પ્રસાદથી માણસના શરીરમાં એક પ્રકારની સ્ફૂર્તિ આવે છે અને શિવમય બનવા માટે ભાંગનું સેવન કરવામાં આવે છે. આપણે જ્યાં શિવરાત્રિનો પ્રસંગ હોય, હોળીનો પ્રસંગ હોય, આવા પ્રસંગે ખાસ કરીને શિવ ભક્તો આ સેવનો પ્રસાદ બધી વહેતા હોય છે. આમ તો ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકમાં પ્રસંગો એવા હોય છે, આ ઉત્સવો આવી રીતે મનાવતા હોય છે, પણ એ એકલા નથી ઉજવતા. આ રામુભાઈ ગામના અનેક લોકોને બોલાવી અને દર વર્ષે હોળીના દિવસે કમસે કમ 50-60 લિટર એ ભાંગનો પ્રસાદ બનાવે છે અને આજુબાજુના બધા લોકોને દિવસ સવારથી સાંજ સુધી આ પ્રસાદ બધાને વેચે છે અને ફ્રી પ્રસાદ વેચે છે. એનો અર્થ એ કે એમણે દૂધમાં સાથે મરી, કાજુ એવો સરસ આ પ્રસાદ મેં પણ ટેસ્ટ કર્યો છે અને ટેસ્ટ કર્યા પછી એવું લાગે કે ખરેખર આપણને એક પ્રકારની શિવ ભક્તિમાં મય થવા માટે એ ભાંગનો પ્રસાદ ખરેખર જરૂરી છે. માં શક્તિની ઉપાસનામાં પણ ભાંગનું સેવન થાય છે. એટલે આપણે વર્ષો જૂના અને જાણીતા રામભાઈ સરબતવાળા છે, ત્યારે દર વખતે હોળીની મજા લેવા એમ અમે ફ્રેન્ડ સર્કલ આવીએ છીએ અહીંયા. એ લોકો આપણને સરબતનું વિતરણ કરે છે અને એક મહાદેવના પ્રસાદ તરીકે મનાય છે, તો આ એક લાવો લેવાની પણ એક અલગ મજા છે. તો દોસ્તાર સાથે અમે આવ્યા છીએ અને મજા કરી રહ્યા છીએ. આ ભંગમાં યોગદાન કરીએ છીએ, બધા લોકોનો સેવા કરીએ છીએ, પૂરાવીએ છીએ. કેટલા વર્ષથી કરો છો? લગભગ 10-11 વર્ષ થઈ ગયા. સાનાથી ભાંગમાં કેવી રીતે ભાંગ બનાવો છો? શું શું નાખો છો? કાજુ, બદામ, પિસ્તા એ બધું રાખીએ છીએ. કેટલા લોકો પીવે છે? અને આખો પરિવાર એમાં કામે લાગે છે? હા, એ તો છે જ ને, આખા પરિવાર એમાં લાગે છે સવારથી તો બને. આ ભાંગનું મહત્વ શું છે? ભાંગનું મહત્વ છે બહુ જોરદાર. લોકો સેવા કરીએ તો ખુશ થાય બધા. શિવ ભક્તિ, શિવનો પ્રસાદ તરીકે, શિવના પ્રસાદ તરીકે આ પ્રસાદ ને બધા લે છે. સાંજ સુધીમાં કેટલા લોકો આનો પ્રસાદ લે? 300-400 માણસ. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.